કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારીને લઈને સરકાર અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવતું નથી તો રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને ચોંકાવનારી વિગત મનીષ દોશી આપી હતી। તેમણે કહ્યું છે કે નાગરિકોને દુર્ઘટનાથી બચવાને લઈને પૂરતી સુવિધા નથી। આઠ મોટા મહાનગરોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે। 40% જેટલી ફાયર સર્વિસમાં અધિકારીઓ કર્મચારી અને ફાયરમેનની સર્વિસ ખાલી છે તો 170 થી વધુ નગર પાલિકા વિસ્તારમાં ફાયર બ્રિગેડની પાયાની સુવિધા નથી તો સરકારની જાહેરાત માત્ર કાગળ પર છે। ફાયર વિભાગના મહેકમ સહિત અન્ય વ્યવસ્થાનું કોઈ આયોજન નથી। અમદાવાદ શહેરમાં જ કોર્પોરેશનના ડેટા મુજબ સ્થિતિ ખરાબ છે। વસ્તીની તુલનામાં સ્ટાફ કર્મચારીઓ ઓછા છે તો અમદાવાદની કુલ જનસંખ્યા 80 લાખ છે। શહેરનો ભૌગોલિક વિસ્તાર અગાઉ 464 કિલોમીટર હતો જે આજે વધીને 544 કિલોમીટર થયો છે। જીઆઈડીસી વિસ્તારમાં ફાયર ચોકીની જોગવાઈ હોવા છતાં કામ થતું નથી। એટલે વડોદરા સુરત રાજકોટમાં 80 કિલોમીટરની એનો ભૌગોલિક વિસ્તાર વધે, જનસંખ્યામાં મોટા પાયે ઉમેરો થાય અને ફાયર બ્રિગેડની સર્વિસીસમાં ન કર્મચારીનો વધારો થાય ન સુવિધાનો વધારો થાય ત્યારે આ સંજોગોની અંદર ગુજરાતના નાગરિકોને આગની દુર્ઘટનામાં ભોગ ન બને, જેમ કે આપણે સુરતમાં જોયું સૌની દિલ હચમચાવી નાખે એવી દુર્ઘટના, 22 ભૂલકાઓના મોત અને આપણી આગળ સાદી સીડી પણ નહીં, અને આપણે વાત કરીએ વાયબ્રન્ટને પ્રગતિશીલ ગુજરાતની। ફાયર બ્રિગેડ આગળ બાળકોને બચાવવા માટે ને અહીંયા જે જગ્યાએ આગ લાગી એ તક્ષશિલા બિલ્ડિંગમાં પહોંચવા માટે આપણી આગળ આધુનિક સીડી નહોતી। આટલી મોટી ગેરજવાબદારી બિનજવાબદારી, અને શાસકો સલામતની વાત કરે, અમદાવાદની અંદર શ્રેય હોસ્પિટલની અંદર જે દર્દીઓ કોરોનાની અંદર ગ્રસ્ત હતા એમના પરિવારજનો એમને સાજા કરવા મોકલા, આગની દુર્ઘટનામાં 8-8 દર્દીઓ ભરથું થઈ જાય અને છતાં સરકારે એમને સલામત, ત્યારે દુર્ઘટના પછી જાગતી અને સલામતની વાત કરતી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર એના કોર્પોરેશનના શાસકોને હું આપના માધ્યમથી માન કરું છું। સમગ્ર દ્રષ્ટિએ જ્યારે નામદાર વડીયલા હતા ફટકાર લગાડી છે અને એમને વારંવાર જે તમને માર્ગદર્શિકા આપી છે અને કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા જ્યાં એમાં બાંયધરી આપવામાં આવી હોય નામદાર વડે, એ તમામ બાંયધરીનું પણ અમલીકરણ સુચારુ રીતે થાય, પારદર્શક રીતે થાય, કારણ કે અંતે તો માનવ જિંદગીનો સવાલ છે। અકસ્માત પછી માનવ જિંદગી આગમાં હુમાઈ જાય અને પછી સરકાર બધી વાતો કરે ને દેખાવ કરે એના કરતાં જ્યારે રાજ્યની આટલી મોટી વિસ્તાર વધી રહ્યો છે ત્યારે તે બાબતે તાત્કાલિક પગલાં ભરાવવા જોઈએ અને એ લાંબા ગાળાને ટૂંકા ગાળાના પગલાંથી પ્રજાને પણ એ વાકેફ થવું જોઈએ, નાગરિકોને પણ અહેસાસ થવો જોઈએ કે કોઈ પણ દુર્ઘટના બનશે તો એની માટે સુચારુ વ્યવસ્થા છે।